જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર થી હવે ધોરણ 6ની અંદર તમે પ્રવેશ કરવા જઈ રહ્યા છો. છઠ્ઠા ધોરણની અંદર તમારે એક નવા જ વિષય તરીકે સામાજિક વિજ્ઞાન નામનો એક વિષય આવશે. સામાજિક વિજ્ઞાન એટલે શું? તો કે મનુષ્યને વિશ્વના સમાજથી પરિચિત કરાવતો વિષય એટલે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર આ એક વિષય નથી, પણ આ 3 થી 4 વિષયનો એક સમૂહ છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલા નંબર ઉપર આવશે તેમાં ઇતિહાસ, ત્યારબાદ ભૂગોળ, ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવશે નાગરિક શાસ્ત્ર, અને અમુક અંશે તમારે આ ધોરણની અંદર અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ હવે આ નવા કોર્સ પ્રમાણે આવશે. તો આ સિવાય પણ રાજનીતિ શાસ્ત્રના પણ અમુક પોઈન્ટ એમાં આવશે. તો આ તમામ બાબતો છે એ સામાજિક વિજ્ઞાનની અંદર આવશે. ઇતિહાસના પાઠો જે હશે તેની અંદર તમારે રાજાઓ વિશે જાણવાનું હશે, આપણા જે વેદો છે, જે ગ્રંથો છે, આપણા જે પ્રાચીન આપણી સંસ્કૃતિ છે તેના વિશે માહિતી મળશે તમારે ઇતિહાસના પાઠોની અંદર. ત્યારબાદ ભૂગોળના પાઠ વિશે, તો ભૂગોળની અંદર શું આવતું હોય? તો કે પર્યાવરણ આવે, આપણા ભારતની આબોહવા આવે, ભૂપૃષ્ઠ આવે, ત્યારબાદ વિશ્વની જે માહિતી છે, વિશ્વનું ભૂગોળ છે તે પણ અમુક તમારે પોઈન્ટની અંદર આવશે. ત્યારબાદ નાગરિક શાસ્ત્રના જે પાઠ હશે એમાં શું આવે? તો કે રાજનીતિ આવે, આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે, કયા પ્રકાર કઈ રીતે મતદાન થતું હોય છે, સરકારની રચના કઈ રીતે થતી હોય છે, આ તમામ બાબતો છે એ નાગરિક શાસ્ત્રની છે, જે તમારે એની અંદરનો જ એક ભાગ, સામાજિક વિજ્ઞાનનો જ એક ભાગ છે નાગરિક શાસ્ત્ર, તેની અંદર આવશે. અર્થશાસ્ત્રની અંદર શું આવશે? તો અર્થશાસ્ત્રની અંદર નાણાકીય બાબત આવશે. તમામ વિશ્વના દેશોના, ભારતના કે નાણાં છે એ કઈ રીતે આવે છે, કઈ રીતે એનું ચક્ર ફરતું હોય છે, કઈ રીતે ઇન્કમ થાય છે, દેશની આવક ક્યાંથી થાય છે, કયા માધ્યમથી થાય છે, આ બધા સ્ટેજો છે એ તમારે આની અંદર ભણવાના આવશે. તો આનો તમારે પાર્ટ અર્થશાસ્ત્ર એ તમારે બીજા સેમેસ્ટરમાં છે, આ સેમેસ્ટરમાં છે નહીં. તો હવે આ ત્રણેયમાંથી આપણે આ સત્રની અંદર ક્યાં ક્યાં પાઠો આવશે તેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર તમારે આ સત્રની અંદર ટોટલ 8 પાઠ ભણવાના રહેશે, પણ એ કન્ટિન્યુ 8 પાઠ નહીં, કારણ કે આપણે બંને સત્રની બુક છે એ ભેગી આવે છે, માટે આપણે આ કોર્સ હું તમને કહું એ પ્રમાણેના પાઠ તમારે આ સેમેસ્ટરની અંદર ભણવાના રહેશે. તેની અંદર હું ક્યાં ક્યાં પાઠની અંદર શું વિગત આવે છે તે હું ટૂંકમાં તમને અત્યારે માહિતી આપી દઉં. તો સૌ પ્રથમ પાઠ પહેલો આવશે તમારે ચાલો ઇતિહાસ જાણીએ. આ પાઠની અંદર આપણે ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો છે તેના વિશે અભ્યાસ કરશું. કેવા સ્ત્રોતો? તો કે તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર છે, અભિલેખો છે, તે બધા વિશે તેની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે. એના માધ્યમથી આપણે ઇતિહાસ જાણી શકીએ. આજે આપણે ઇતિહાસ જાણવો છે તો આપણે કઈ રીતે ખ્યાલ આવે? તો આ જે તામ્રપત્ર છે, ભોજપત્ર છે, કે જે આપણા પ્રાચીન ગ્રંથો જેમાં લખાયેલા હતા, તો તે આપણે વાંચીએ તો આપણે ખ્યાલ આવે કે તે સમયની અંદર આ રીતની વ્યવસ્થા હતી. તો આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તે આપણે પહેલા પાઠની અંદર જોશું. ત્યારબાદ બીજો પાઠ છે આદિ માનવથી સ્થાયી જીવનની સફળ. જ્યારે માણસ ગતિમાન એટલે કે અત્યારની જેમ વિકસિત નહોતો થયો તે સમયે તે રખડતું ભટકતું જીવન, જેને આપણે આદિ માનવ કહીએ છીએ, કે જંગલમાં રહેતો, એનો ખોરાક શું હતો, કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરતો, રહેઠાણ કેવા હશે તે સમયના, તો આ બધી આદિ માણસથી લઈ અને તે સ્થાયી જીવન એટલે કે એક જગ્યાએ સ્થાયી થઈ અને કઈ રીતે જીવન જીવવા લાગ્યો જેમ આપણે આજે જીવીએ છીએ તેની આખી સફર છે એ આપણે પાઠ બીજાની અંદર જોવાની છે. ત્યારબાદ પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથો. તો ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે સમાચારની અંદર સાંભળ્યું હશે કે આ જગ્યાએ ખોદકામ કરતા જૂની મૂર્તિઓ નીકળી છે. ઘણી જગ્યાઓ તો એવી છે
કે જ્યાંથી આખા નગરો નીકળી આવ્યા છે. એવા ક્યાં? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણે જોઈએ તો લોથલ છે, એનું મુખ્ય ઉદાહરણ છે કે આખે આખું શહેર છે એ જમીનની અંદરથી ખોદકામ દરમિયાન નીકળ્યું હતું. તો એમાં ખોદકામ કરવાથી જે નીકળી એની વ્યવસ્થા, તો આપણે ખ્યાલ આવે કે તે સમયે મકાન કઈ રીતે બાંધવામાં આવતા હતા. તો આને ક્યારે ખ્યાલ આવ્યો? તો કે જયારે એના ઉપર સંશોધન પુરાતત્વવિદો દ્વારા કરવામાં આવ્યું ત્યારે. તો એની વિગતે આપણે પ્રાચીન નગરો અને ગ્રંથોની અંદર આપણે જોશું કે કઈ રીતે પુરાતત્વવિદો છે એના ઉપર સંશોધન કરતા હોય છે, એ કેટલું જૂનું છે એ કેના ઉપરથી ખબર પડે છે. આ તમામ માહિતી આપણે પાઠ ત્રીજાની અંદર જોશું. આ ઇતિહાસના પાઠો છે 1, 2, 3 અને 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કે શરૂઆતની અંદર ભારતમાં કઈ રીતની રાજ્ય વ્યવસ્થા હતી. આની ઘણી બધી સિરિયલો પણ તમારે ત્યાં આવતી હશે ઘરે બધે, જેમ કે ચાણક્ય દૂરદર્શન ઉપર હમણાં ચાલુ કરી છે સરકાર દ્વારા, જે પહેલા પ્રસારિત થતી હતી પણ અત્યારે એનું પાછું પુનઃ પ્રસારણ છે એ શરૂ કરવામાં આવ્યું છે. તમને જો સમય હોય તો આ સિરિયલ જોજો, દૂરદર્શન ઉપર આવે છે, ડીડી નેશનલ ઉપર. એની અંદર તમને તે સમયની શાસન વ્યવસ્થા વિશેની જાણકારી બહુ સારા પ્રમાણમાં આપેલી છે. ત્યારબાદ આ 1, 2 અને 3 અને 4 પાઠ એ આપણા થયા ઇતિહાસના પાઠ. ત્યારબાદ હવે પાઠ 9મો આવશે, ડાયરેક્ટ 5મો, 6મો, 7મો, 8મો નહીં આવે, કારણ કે ઇતિહાસના છે બીજા સત્રની અંદર તમારે આવશે. પાઠ 9મો છે આપણું ઘર પૃથ્વી. આની અંદર આપણે સૂર્યમંડળમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવ સૃષ્ટિ વિકાસ પામે છે. બાકી સૂર્યમંડળનો એક પણ ગ્રહ એવો નથી કે જ્યાં કોઈ પણ સજીવો છે એ જીવિત રહી શકે. તો આ પાઠની અંદર આપણે તમામ ગ્રહો વિશે અને સૂર્યમંડળ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એની વધારે માહિતી મેળવશું, ક્યાં ગ્રહ ઉપર શું છે, પૃથ્વીથી ક્યાં ગ્રહનું અંતર કેટલું છે, આ તમામ માહિતી છે એ તમારા પાઠ 9માં અંદર આવશે કે જેનું નામ છે આપણું ઘર પૃથ્વી. ત્યારબાદ પાઠ 10મો પૃથ્વીના આવરણ. પૃથ્વીના આવરણ, આવરણની અંદર વાત કરીએ આપણે તો જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ આવરણો આવેલા છે. તેના વિશે વિગતવાર કે કેટલું પૃથ્વીની સપાટી ઉપર કેટલું મૃદાવરણ છે, કેટલું જલાવરણ છે, વાતાવરણનું શું કાર્ય છે, વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓ આવેલા છે જેમ કે ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, નાઇટ્રોજન વાયુ, ઓઝોન વાયુ, આવા અન્ય ઘણા બધા વાયુઓ છે આપણા વાતાવરણની અંદર આવેલા છે. તેની વગર વધારે વિગત આપણે તે પાઠની અંદર જાણીશું. ત્યારબાદ પાઠ 14મો છે. એટલે આ બે જે પાઠ છે 9મો અને 10મો પાઠ, આ તમારે પ્રથમ સત્રના ભૂગોળના પાઠ છે. ત્યારબાદ પાઠ 14મો વિવિધતામાં એકતા. આપણા દેશની અંદર એકેય સ્થળ એવું નહીં હોય, બધી જગ્યાએ અલગ અલગ ભાષાઓ બોલાય. આપણા દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય, ઘણા બધા રીતિ રિવાજો છે, ઘણા બધા ધર્મ પાળનારા લોકો છે, તેમ છતાં પણ આપણો દેશ એમાં એકતાથી ઉભો રહ્યો છે. આપણે ત્યાં ઈદનો તહેવાર પણ મનાવાય છે, આપણે ત્યાં રામનવમી પણ મનાવાય છે, દિવાળી પણ મનાવાય છે, ક્રિસમસ પણ મનાવાય છે. આવા તમામ ધર્મના તહેવારો છે એ માત્ર આપણો એક જ દેશ એવો છે કે જ્યાં બધા ધર્મના તહેવારો મનાવાય છે. શું કામ? એ બધા ધર્મના તહેવારોમાં આપણે ત્યાં વિવિધતામાં એકતા જોવા મળે. બાકી વિચારી લો કે આવડો મોટો દેશ, આટલી બધી ભાષાઓ અને આને એક થઈને રાખો એ એક મોટી એક જવાબદારી વાળું કામ છે. તો આપણે એ પાઠની અંદર વિવિધતામાં એકતા છે એના વિશે આપણે આપણી ભાષાઓ વિશે જાણીશું, આપણી સંસ્કૃતિઓ વિશે જાણીશું. ત્યારબાદ પાઠ 15મો છે સરકાર. આની અંદર આપણે સરકારના કાર્યો છે, નાગરિક શાસ્ત્રના પાઠ છે બે. એની અંદર આપણે સરકારના કાર્યો, સરકારની રચના, ગ્રામ્ય કક્ષાએ તમારે અત્યારે આની અંદર શું આવશે, ગ્રામ્ય કક્ષાએ સરકારનું કાર્ય કઈ રીતે થતું હોય. તો કે આપણા ગામના સરપંચ છે, આપણા ગામના વહીવટી મંત્રી હોય છે, તે કઈ રીતે કાર્ય કરતું હોય. પછી તાલુકા પંચાયત આવશે, નગરપાલિકા આવશે, મહાનગરપાલિકા આવશે, આ સ્થાનિક કક્ષાની સરકાર હશે. તેના વિશે તમારે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ પાઠ છે એ તમારે સત્ર 1ની અંદર ભણવાના રહેશે. હવે આપણે આવતા વિડીયોથી પાઠ 1લો એ ચાલુ કરવાના છીએ કે જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. બધાને ખૂબ જ મજા આવશે કારણ કે આની અંદર તમારે રાજાઓની વાર્તાઓ સાંભળવા મળશે. આ પાઠની અંદર આપણા પ્રાચીન ગ્રંથો વિશેની માહિતી મળશે, જે તાળપત્રો અને ભોજપત્રો છે એ શું કહેવાય એ હું તમને લઈ આવીને પણ બતાવીશ. આપણી સંસ્થાની અંદર પણ ઘણા એવા તાળપત્રો છે એ પડેલા છે,
હું તમને બતાવીશ. બરાબર છે? તો બધાએ વિડીયો નિયમિત જોવો, નિયમિત લેસન કરતું રહેવું. જે કોઈ લેસન દરરોજ પીરિયડમાં તમને આપવામાં આવે તે લેસન કરવું. જય સ્વામિનારાયણ.